નમસ્કાર દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું દીક્ષિતા. દર્શક મિત્રો, આજે આપણે જાણીશું આજનું પંચાંગ, આજનું દિન વિશેષ, અને તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય તો આપ અમને કોલ પણ કરી શકો છો. આ તમામ પ્રકારની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. મહેન્દ્રભાઈ, આજનું પંચાંગ શું છે? શ્રી ગણેશાય નમઃ. વિનાયકમ ગુરુર્ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો સર્વ કામાર્થ સિદ્ધે. બધી કામનાઓની સિદ્ધિ આપવા વાળા દેવતાઓને નમસ્કાર. આપ સૌ દર્શક મિત્રોને જય ગણેશ. પંચાંગની વાત કરીએ તો અષાઢ મહિનો છે, શુક્લ પક્ષ છે, ચતુર્થી છે, વિનાયક ચતુર્થી છે. પિતૃઓને પ્રિય એવું મઘા નક્ષત્ર છે. વ્યતિપાત નામનો યોગ છે, વણિજ નામનું કરણ છે. રાશિ છે સિંહ, સિંહ એટલે મોનટ. તો સિંહ રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. જે કોઈ જાતકો આજે જન્મે એની રાશિ સિંહ રહેશે, સિંહ રાશિ વાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જેની તારીખ 16 જુલાઈ છે એવા તમામ દર્શક મિત્રોને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. જય ગણેશ. જી બિલકુલ, આજનો દિન વિશેષ કેવું રહેશે? સંક્રાંતિ એ સૂર્યના પરિભ્રમણ માર્ગને કહેવામાં આવે છે અને 12 રાશિ પ્રમાણે 12 સંક્રાંતિ આપણે માનવાઈએ. તો કાલગણના પ્રમાણે જ્યારે પંચાંગની શરૂઆત થાય ત્યારે સંક્રાંતિને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. જ્યોતિષીય કાલગણનાની અંદર કર્કવૃત અને વિષુવવૃત નામના બે ભાગા પૃથ્વીના પાડી અને એના ઉપર જે પરિભ્રમણ માર્ગ છે અને એ ગ્રહોની આપણા ઉપર થતી અસર એ જ્યોતિષનો મુખ્ય ધ્યેય હોય છે. વૈદિક પદ્ધતિને જાણવાવાળા જ્યોતિષીઓને ખબર હશે કે 3 સંક્રાંતિ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. એમાં ખાસ કરીને સાયન સૂર્ય અને નિર્યાન સૂર્ય બંને સૂર્ય અલગ અલગ પ્રકારે પોતાનું પ્રભુત્વ આપે છે. સાયન સૂર્ય સામાન્ય રીતે 20 અને 22 તારીખ દરેક મહિનાની પાછળની ગણવા, જ્યારે જે નિર્યાન સંક્રાંતિ છે એ 14-15ની આસપાસ તમને જોવા મળે છે. તો આજે રાત્રે સાયન સંક્રાંતિની વાત નથી કરતા આપણે, આપણે નિર્યાન સંક્રાંતિની વાત કરીએ છીએ. નિર્યાન સંક્રાંતિમાં કર્ક રાશિની અંદર સૂર્ય પરિભ્રમણ કરશે, મતલબ કર્ક સંક્રાંતિની શરૂઆત થશે. સૂર્યના પરિભ્રમણ માર્ગના આ 3 સંક્રાંતિઓ આપણા માટે વિશેષ મહત્વની માનવામાં આવે અને એટલા માટે કદાચ અષાઢ મહિનાના આ યુગતા દિવસને આપણે ગુપ્ત નવરાત્રી તરીકે માનીએ છીએ માતાજીની પૂજા માટે. કારણ કે સંક્રાંતિ જ્યારે સૂર્ય બદલતો હોય એવા સમયે પૃથ્વી ઉપરનું વાતાવરણ પંચતત્વોથી બનેલા આ દેહને ખૂબ જ એક સારી આહલાદકતા આપે છે અને એના કારણે કોઈ પણ ભક્તિની અંદર એ પ્રવૃત્ત બને તો એ સારામાં સારા પરિણામો મેળવી શકે છે. તો અહીંયા આપણે તુલા સંક્રાંતિની વાત કરીએ તો એ આપણા માટે જે આપણે જે 9 વર્ષ શરૂ થાય ત્યારની વાત છે. કર્ક સંક્રાંતિની વાત જ્યારે આપણે કરીએ ત્યારે આ જે અષાઢ મહિનો છે એને કર્ક સંક્રાંતિ કહેવાય છે. તુલા સંક્રાંતિ આવે, કર્ક સંક્રાંતિ આવે અને મેષ સંક્રાંતિ આવે. આ 3 પ્રકારની સંક્રાંતિઓ આપણે ભોગવતા હોઈએ છીએ. તો તુલા સંક્રાંતિની આજથી શરૂઆત થશે, એક વસ્તુ આ. બીજું, આજનો દિવસ પવિત્ર અને મંગલમય એટલા માટે માનવામાં આવે છે, એ તો શીતલતા, આહલાદકતા, સારો વરસાદ, વરસાદના અમીમય છાંટડાઓ પૃથ્વીને ભીંજવે ને એની અંદરથી માટીમાંથી જે સુવાસ નીકળે એ સુવાસની સાથે સાથે આજે ભગવાન વિનાયક કહેતા જે વિશેષ નાયક છે એની ઉપાસના કરવામાં આવે તો દિવસ પવિત્ર મનાશે. કારણ કે આજના દિવસે વિનાયક ચતુર્થી છે. વિનાયક ચતુર્થીના દિવસે શાસ્ત્ર એમ કહે છે કે આટલા દેવોને પૂજવા જોઈએ. કયા કયા? તો કે વિનાયકમ ગુરુર ભાનુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરાન સરસ્વતી પ્રણમ્યાદો. આ બધી જ કામનાઓને સર્વ કામાર્થ સિદ્ધે, બધી કામનાઓની સિદ્ધિ આપવા વાળા દેવ છે. તો વિશેષ નાયક તમે જોજો. સામાન્ય રીતે ઘરેણમાં તમે કામ કરશો તો મજા નહીં આવે, બીજા કામ કરે છે એના કરતાં વિશેષ કામ કરીને પોતાની જે માણસ ઓળખાણ મેળવે છે અને વિનાયક કહેવામાં આવે છે. વિશેષ નાયક જેને કહી શકાય, બીજા જે કરતા હોય એના કરતાં અલગ પ્રકારે કામ કરવું, તો આ ભગવાન ગણપતિના ગુણ છે. પણ વિનાયક એવો હોવો જોઈએ, ગુરુ જેવો હોવો જોઈએ, મતલબ શ્રેષ્ઠ હોવો જોઈએ. જે માણસ સારા કામ કરી શકે છે એને શ્રેષ્ઠત્વની પ્રાપ્તિ થાય જ છે. તો વિનાયકમ ગુરુર ભાનુ, સારા કામ કરે એટલે પ્રકાશ મળે, આબરૂ મળે, માન મળે અને ઇજ્જત મળે. માટે ભાનુ કહેતા ભગવાન સૂર્યનારાયણ સમાન એ તેજસ્વી બને છે. વિનાયકમ ગુરુર ભાનુ અને પછી એનામાં સર્જનાત્મક શક્તિ હોય, જે કંઈ કાર્ય હાથમાં લીધું પછી એને સરસ મજાનું મઢવાની વાત હોય અને કર્મ પૂરું થાય એટલે કામને છોડી દે તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરાન. પણ જે માણસ વાણીને પવિત્ર રાખે છે એ જ ભગવાન ગણપતિનો ઉપાસક બની શકે છે. માટે અહીંયા સરસ્વતીની પણ ઉપાસનાની વંદનાની વાત કરી છે આજના દિવસ માટે. તો આજના દિવસ માટે ભગવાન વિનાયક ચતુર્થી હોવાના કારણે ગણપતિની પૂજા વિશેષ કરી પ્રિયકર બનશે. લંબો દર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ શુભ કાર્યેશુ સર્વદા. ભગવાન ગણપતિને મોદકનો આજ પ્રસાદ આપવામાં આવે. ખાસ કરી સોમવાર છે, તલનો લાડુ જો ભગવાન ગણપતિ દાદાને અર્પણ કરવામાં આવે, ધરો ગણપતિ દાદાને અર્પણ કરવામાં આવે, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, અથર્વશીર્ષનો પાઠ કરવામાં આવે તો ચોક્કસ ભગવાન ગણપતિના ઉપાસકો તો ઠીક છે. બાકી જે કોઈ વ્યક્તિઓની કોઈ પણ મનોકામના હોય, તમારી ઈચ્છા હોય, ઈચ્છાઓની પૂર્તિ માટે ભગવાન ગણપતિના આજના દિવસ માટે યાદ કરજો, આંખ બંધ કરજો. ઓમ ગં ગણપતયે નમઃ. ગાયત્રી મંત્ર ગણપતિનો છે, એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. આ મંત્રના જાપ કરવાથી આજના દિવસે તમામ પ્રકારની કામનાઓની સિદ્ધિ થાય. સાંજનો સંધ્યા સમય થાય ત્યારે ભગવાનના
સ્થાનક પાસે પરિવારજનો બધા બેસી ને ભગવાન ગણપતિના ગુણગાન ગાઓ. ગંગ ગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. આ પ્રમાણે ભગવાન ગણપતિના ગુણ આજના દિવસ માટે ગાવામાં આવે. સંક્રાંતિનો કાળ હોય અને એવા સમયે ભગવાન વિનાયક ચતુર્થી એટલે ગણપતિ દાદાની તિથિ હોય, આવી તિથિની અંદર પવિત્રતાથી કોઈ પણ માણસ જ્યારે સારા કર્મ કરે, શ્રદ્ધાપૂર્વક કર્મ કરે, તો ભગવાન ગણપતિ દાદા આજ પણ કળિયુગની અંદર એના પરિણામો શીઘ્ર આપે છે અને એ શીઘ્ર પરિણામો દ્વારા માણસ સારામાં સારા સુખ ભોગવી શકે છે. જય ગણેશ.